હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હવે આપણે જઈશું પાર્ટ 3 ઉપર. પાર્ટ 3 ઓફ ચેપ્ટર નંબર 1. આપણે ચેપ્ટર નંબર 1ના 2 પાર્ટ જોઈ લીધા. બંને પાર્ટ બહુ સરસ રીતે સમજાવેલા જ છે. આડું અવળું ચોપડીનું ચાલતું જ હશે, પણ ટોપિક વાઇઝ ચાલતું જ હશે. એટલે જોડે જોડે ચોપડી લઈને પણ બેસવાની. આની અંદર હું દાખલા નંબર લખતો જ જઈશ. હવે જે નેક્સ્ટ ટોપિક છે એ ટોપિક છે P/Q સ્વરૂપમાં દર્શાવો. ધ્યાન રાખજો, થોડોક વિચિત્ર પ્રકારનો ટોપિક છે, સમજવામાં થોડીક વાર લાગે એવી છે. એટલે ધ્યાનથી જોજો. આપણે P/Q સ્વરૂપમાં દર્શાવવાનું છે. દાખલા નંબર 3 છે, સ્વાધ્યાય 1.3નો. એટલે સ્વાધ્યાય 1.3ની અંદર જે દાખલો છે એ લઈએ આપણે. સૌથી પહેલો છે 6.12. હવે વિદ્યાર્થી મિત્રો, 6.12 એટલે આને આપણે P/Q એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં લખવાનું છે. તો કેવી રીતે લખશો? પહેલાં તો આને આપણે સાદા સ્વરૂપમાં ફેરવી નાખીએ. 6 ના માથે 12 એટલે એનો મતલબ એવો થતો હશે કે અહીંયાથી 6 6 6 આવી રીતે અનંત આવૃત હશે, કે અનંત રીતે આગળ વધતું હશે. અને આને વળી આપણે P/Q માં ફેરવીને લાવવાના છે. તો એના માટેની એક મસ્ત મજાની પેટર્ન કહું છું, ધ્યાન રાખો. સૌ પ્રથમ તમારું સ્ટેપ પહેલું એ હશે, ધારો કે આ જે પણ સંખ્યા છે એને એક્સ કહી દો. ધારો કે x = 0.666. સમજો ધ્યાનથી, ધીમે ધીમે. આપણી જોડે હતી 0.6 નો 12, તો મેં એને સાદા સ્વરૂપમાં લખી નાખ્યું 0.66666, 10 અંશ. હવે એને આપણે એક્સ તરીકે ધારી લઈએ. બીજું સ્ટેપ, સેકન્ડ સ્ટેપ આપણું એ હશે, જેટલા અંક રિપીટ થાય તેટલા મીંડા વડે, એકની પાછળ મીંડા વડે ગુણવા. એટલે કે જો એક આંકડો રિપીટ થતો હોય તો એકની પાછળ એક મીંડું, 2 આંકડા રિપીટ થતા હોય તો એકની પાછળ 2 મીંડા, 3 આંકડા રિપીટ થતા હોય તો એકની પાછળ 3 મીંડા. સમજો ધ્યાન દો, અહીંયા આગળ કેટલા આંકડા રિપીટ થાય છે? જેના માથે 12 હોય એટલા આંકડા રિપીટ થતા હોય, અહીંયા માત્ર 1 જ અંક રિપીટ થાય છે. તો બંને બાજુ 10 વડે ગુણતા. જો 2 આંકડા રિપીટ થતા હોત તો 100 વડે ગુણત, 3 આંકડા રિપીટ થતા હોત તો 1000 વડે. અહીંયા 1 જ આંકડો રિપીટ થાય છે એટલે આપણે 10 વડે ગુણતા. ચલો આ એક્સને 10 વડે ગુણીશ તો શું થશે? 10x. અને આ બાજુ તો જેટલા મીંડા હોય એટલો પોઈન્ટ ખસે, એટલે કે 10 વડે ગુણ્યા છે તો 1 પોઈન્ટ અહીંયા આવતો રહેશે. 100 વડે ગુણશો તો 1 અને 2 પોઈન્ટ આવતો રહે. 3 અહીંયા ધારો કે 10 વડે ગુણો તો કેટલો આવશે? 6.6666. ધારો કે 100 વડે ગુણત તો 1 અને 2 તો 66.6666. 1000 વડે ગુણત તો 1, 2 અને 3. ટૂંકમાં જેટલા મીંડા વડે ગુણો એટલો પોઈન્ટ જમણી બાજુ આવતો જાય. તો સૌથી પહેલું કામ એને એક્સ કહી દઉં, બીજું કામ એને જેટલો આંકડો રિપીટ થતો હોય, અહીંયા ખાલી 6 રિપીટ થાય છે તો એને 10 વડે ગુણો. જો 2 રિપીટ થતા હોય, 6 અને 7 એવી રીતે 2 અંક રિપીટ થતા હોય તો 100 વડે ગુણો, 3 આંકડા રિપીટ થતા હોય તો 1000 વડે ગુણો. અહીંયા 2 જ 1 જ રિપીટ થાય છે તો 10 વડે ગુણ્યો. એક્સને 10 વડે ગુણ્યા 10x થઈ ગયા. 1 પોઈન્ટ આ બાજુ આવતો રહ્યો, 6.6666 એટલે કે 6 6 6 આગળ. ત્રીજો સ્ટેપ, આ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. મારી રીતે કહું તો કેવું કરવાનું? આ 10x = આ જે x હોય ને એ લખી નાખવાનું.
ધ્યાન રાખજો, આ મારી ટ્રીક બતાવું છું. આ જે એક્સ હોય એ આખો આખો એક્સ લખી નાખવાનો, પ્લસ કરી આ બેની બાદબાકી, પોઈન્ટ પહેલાંની અને પોઈન્ટ પછી. જો છમાંથી ઝીરો જાય કેટલા વધે, છ. પોઈન્ટ છમાંથી છ ઝીરો, છમાંથી છ ઝીરો, છમાંથી છ ઝીરો એટલે 6.000. ટૂંકમાં ખાલી છ લખો તો પણ ચાલે. આ તો શું થઈ ગયો તમારો એક્સ, એ એક્સને આ બાજુ લાવો, 10માંથી 1 એક્સ જાય એટલે 9x, તો એક્સ થઈ ગયો 6/9. બીજી ભાષામાં 3 × 2 = 6 અને 3 × 9 એટલે 2/3. તો આ જે 2/3 છે એ તમારું છે p/q સ્વરૂપ. થોડીક તકલીફ પડશે પણ આ પેટર્ન તમારે તૈયાર કરવી પડશે. શું આપણે બીજો દાખલો લઈને જ ગણતરી કરીએ એટલે જોડે જોડે દાખલો પણ પૂરો થતો થતો જાય અને એક વખત તમારા આ મેથડનું રિવિઝન પણ થઈ જાય. બીજો એક લઈએ, 0.472, એ ચોપડીનો છે પણ એક થોડોક બીજો લઈએ. ધારો કે 0.312, પણ એમાં ધારો માની લો કે ધારો કે અહીંયા આપ્યો છે 0.312. આ એક્સ્ટ્રા દાખલો છે, ચોપડીમાં ક્રમશઃ તો બીજો જ છે પણ સરળતા માટે 0.312. તો આપણે શું એક્સ ધારી લો, 0.312 જેટલે શું કરીશ, 0.3 એક જ રિપીટ થાય છે તો 3 3 3 એવી રીતે એક જ આંકડો રિપીટ થાય છે તો 10 વડે ગુણીશ એટલે 10x થઈ ગયા. એક મીંડું છે તો 1 પોઈન્ટ ખસે આવી રીતે. પછી મેં શું શીખવાડ્યું છે, આ જે એક્સ આપ્યો છે એ એક્સ અહીંયા લખી નાખવાનો વત્તા આ બેની બાદબાકી, 3માંથી 0 જાય 3, આ બે થતો 0, આ થઈ ગયો તો એક્સ જ હતો, આ એક્સ આ બાજુ આવશે એટલે 9x બરાબર થયા 3, એટલે એક્સ બરાબર 3/9 1/3. આ થઈ ગયું તમારું p/q સ્વરૂપ. એનાથી આગળ બીજો દાખલો જે સ્વાધ્યાયમાં કન્ટિન્યુ કરીએ, થોડોક વિચિત્ર છે. 0.472 એટલે કે ખાલી 7ના માથે જ 12 આપ્યો છે, 4ના માથે 12 નથી આપ્યો. તો અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે એક્સ બરાબર 0.4, 7ના માથે 12 જે તો 7 જ રિપીટ થશે, 4 રિપીટ થાય નહીં, 4 એમના એમ રહેશે, 7/12 એટલે 7 રિપીટ થયા રહેશે. હવે ધ્યાન રાખજો કેટલાનું પુનરાવર્તન થાય છે, ખાલી 7 જ રિપીટ થાય છે તો બંને બાજુ કેટલા વડે ગુણવાના, ખાલી 10 વડે. અહીંયા 1 પોઈન્ટ ખસી જાય એટલે 4.7777. સમજો ધ્યાનથી, બહુ જ સિમ્પલ વસ્તુ છે. પહેલાં એક્સ લખો, એક આંકડો રિપીટ થાય છે તો 10 વડે ગુણો, 10 વડે ગુણો એટલે એક અંક અહીંયા ખસી જશે એટલે આ વધશે. જો અહીંયા આગળ એક અહીંયા આવતો રહ્યો 1 પોઈન્ટ એટલે 4.77 77, એની પછીનું સ્ટેપ પણ ફિક્સ જ હોય કે અહીંયા એક્સ લખવાનો, એક્સ કેટલો છે 0.4777, અને અહીંયા આગળ કોણ લખવાનું, આ બેની બાદબાકી. પોઈન્ટ પહેલાંની જોઈ લો, 4માંથી 0 જાય કેટલા વધે 4. પોઈન્ટ પછીની કોણ છે, 7 - 4 3, 7 - 7 0, 7 - 7 0, તો 4.3 વધે. પછી ફિક્સ જ છે કે આને એક્સ કહી દો, અહીંયા 4.3. ચલો 10x - x કેટલા થાય 9x, 4.3. માટે એક્સ બરાબર કેટલા થશે 4.3/9. પોઈન્ટને તમારે નીચે લેવો હોય તો 1 પોઈન્ટ હોય તો એટલું મીંડું આવે, તો આ 43/90 જે છે એ p/q સ્વરૂપ કહેવાય. એટલે થોડીક મહેનત માગે એવો છે પણ દાખલા સહેલા છે, એટલું બધું પણ એવું નથી કે નહીં જ આવે. ફિક્સ પેટર્ન યાદ રાખો મારી, પહેલાં એક્સ તરીકે ધારી લો. બીજી ઘણી રીત છે પણ આ રીતમાં કોઈ પણ દાખલો આપશે ને સોલ્વ થઈ જશે, બીજી રીતની અંદર ભૂલ પડવાના ચાન્સીસ રહેશે, કાં તો ક્યાંક ના ક્યાંક તમે માથું ખંજાળવું પડશે.
પણ આ રીતની અંદર તમારે ભૂલ પડવાની સંભાવના ઝીરો થઈ જાય. એક વખત પ્રેક્ટિસ કરીને પરફેક્ટ તૈયાર કરવાની જવાબદારી તમારી, એમાં વાર લાગશે પણ ભૂલ નહીં પડે પાછળથી. ફિક્સ જ પેટર્ન, પહેલું સ્ટેપ શું, એક્સ ધાર લેવાનું. જેટલા રિપીટ થતા હોય, બે થતા હોય તો 100, 3 હોય તો 1000, 1 થયો તો 10, જેટલા પોઈન્ટ હોય એટલા 10 હોય તો 1 ખસેડો, 3.3. આ એક્સ અહીંયા મૂકી દો, આ બેની બાદ બાકી અહીંયા લખી નાખો, આ એક્સ થઈ ગયો, આ બાજુ લાવો 9x બરાબર. બરાબર, સ્ક્રીનશોટ લો અથવા વિડીયો પુશ કરો અને આખે આખો ગણતરી કરો અને ફરીથી મોટે ગણો તો તમને પરફેક્ટ ખ્યાલ આવે. એનાથી આગળ વધીએ, દાખલા નંબર 3, એ છે 0.001 નો 12. હવે જો અહીંયા 0.001 નો 12 એટલે 3 આંકડા રિપીટ થાય છે, 001. તો સૌ પ્રથમ કામ તમારું એ જ હશે, ધારો કે એક્સ બરાબર 0.001 અને આ ત્રણેય આંકડા રિપીટ થાય છે. જો ઉપર 12 છે તો 001 001 001 001, આવી રીતે આગળ વધતા જશે. બીજું મેં તમને એમ કીધું હતું, 3 ડિજિટ રિપીટ થતા હોય તો 1000 વડે ગુણવાના, 2 થતા હોય તો 100, 1 થતો હોય તો 10. અહીંયા 3 રિપીટ થાય છે તો 1000 વડે આને ગુણીશ તો આ થશે 1000x. 1000 વડે ગુણો એટલે આ પોઈન્ટ થઈ જાય 1, 2 અને 3, એટલે અહીંયા પહોંચી જશે 1, 2 અને 3, એટલે 1.001001001, આવી રીતે. એની પછીનું નેક્સ્ટ સ્ટેપ ફિક્સ જ છે, 1000x. આ જે એક્સ હોય અહીંયા લખી નાખવાનો 0.001001001, આવી રીતે. અને પ્લસ આ બેની બાદબાકી, 1માંથી 0 જાય એટલે 1 0 0, આ બધા તો સરખા જ એટલે બાદબાકી કરવાની જરૂર રહેશે નહીં. આ 1000x, આ એક્સ થઈ ગયો +1, એક્સ આ બાજુ આવશે એટલે માઇનસ 1000x - x = 1, 999x = 1, માટે એક્સ બરાબર 999 સામે જાય 1/999. આ થઈ ગયું તમારું P/Q સ્વરૂપ. તો આવી રીતે આપણે P/Q સ્વરૂપ દર્શાવી શકીએ. એની પછી એક દાખલા નંબર 4 જે છે એ પણ બહુ સારો એવો છે. એ દાખલા નંબર 4 જે છે એ તમને ખાલી એવું દર્શાવવા માગે છે કે 0.9999 આપણે અનંત સુધી લખીએ તો આ એપ્રોક્સ તો એક જ કહેવાય ને, એમ 0.9999999 એટલે એક જેટલો જ કહેવાય. એ આપણે P/Q સ્વરૂપમાં સાબિત કરી શકીએ. એ રકમ છે, રકમ વાંચી લેશું એટલે ખ્યાલ આવશે. સૌથી પહેલાં તો હાલ પૂરતું એટલું જુઓ કે 0.9999 એટલે કે 0.9 12 જ થયો, એને P/Q દર્શાવવાનું છે. તો શું કરીશું, ધારો કે એક્સ બરાબર 0.9999, આવી રીતે. ચલો એક જ આંકડો રિપીટ થાય છે, ખાલી 9 એટલે બંને બાજુ 10 વડે ગુણીએ, અહીંયા 10 થઈ ગયો, અહીંયા આ પોઈન્ટ આ બાજુ જતો રહેશે એટલે 9.999 આવી રીતે જતો રહેશે. એની પછીનો સ્ટેપ ફિક્સ જ છે, આ જે એક્સ હોય એ અહીંયા મૂકી દો 0.9999 +9માંથી 0 જાય એટલે 9, આ તો બાકી બધે 0, 10x, આ થઈ ગયો તમારો એક્સ, 10x - x = 9, 9x = 9, 9 સામે જશે તો 9/9 = 1. તો ધ્યાનથી જો કે 0.9999 એટલે આમ તમે એવું ઇક્વલ ટુ કહી શકો કે 9999 ઇન્ફાઇનાઇટ અનંત આવૃત સુધી હોય તો એ નિયરલી કેટલો કહેવાય, 1. એટલે દરેકની અંદર એક ફિક્સ જ પેટર્ન છે, જ્યારે પણ તમને P/Q સ્વરૂપ શોધવા આપે એટલે સૌ પ્રથમ કામ એને એક્સ કહી દો, જેટલા આંકડા રિપીટ થતા હોય એટલા વડે ગુણવાનું, 1 થતો હોય તો 10, 2 થતો હોય તો 100, 3 થતો હોય તો 1000, એટલા પોઈન્ટ અહીંયાથી ખસેડતું જવાનું. પછી આ એક્સ સીધે સીધો મૂકી દેવાનો, આ ઉપરનાની અને આની બાદબાકી કરશો એટલે આ પદ અહીંયા મળી જશે, આને આ બાજુ લઈ જાઉં એક્સને, 9x, 100 હશે તો 99, 1000 હશે તો 999, તેવી રીતે આપણે આ સોલ્વ કરી શકીએ.
तो आ पार्ट जे छे ए त्रीजा पार्ट नी अंदर आपणे शुं जोयुं के कोई पण दशांश अभिव्यक्ति ने पी अपॉन क्यू स्वरूप में दर्शावुं केवी रीते ते आपणे आ त्रीजा भागनी अंदर जोयुं। हवे चौथो भाग जे छे ए चौथा भागनी अंदर हजु आपणे बीजा आगळ दाखला गणीशुं, थोड़ा गाड़ा ओड़ा हसे ए बैलेंस करता रहेजो, चोपड़ी नी अंदर जोता रहेजो।